મન હોય તો માળવે જવાય અડગ મન ના હિમાલય પણ નડતો નથી પંગુ લંગયતે ગિરિમ આ બધી કહેવતો કહેવામાં કદાચ સરળ લાગે છે પરંતુ વાસ્તવમાં જેને પગ નથી તેના માટે કોઈ પણ કામ કરવું તેમાં પણ ખાસ કરીને રમત ગમત ક્ષેત્રે નામ કાઢવું તે બહુ મુશ્કેલ અને પડકારજનક હોય છે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ખેડા જિલ્લાની એક મુસ્લિમ દીકરીએ એક જ પગ હોવા છતાં ખેલ મહાકુંભ અને અન્ય રમતોમાં પોતાની જીતના ઝંડા ગાઢ્યા છે ફક્ત ચોવીસ વર્ષની સાદિકા મીરના નામે એક કે બે નહીં

વર્ષ બે હજાર બારમાં અપંગ માનવ મંડળ સ્કૂલમાંથી સાદિકાને ખેલ મહાકુંભમાં રમવાનો અવસર મળ્યો જેમાં તેણે ગોળા ફેકમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું આ સફળતાથી તેનામાં ઉત્સાહનો સંચાર થયો અને તે હજુ વધુ મેડલ જીતી શકે છે તેવી ભાવના દ્રઢ થઈ ત્યારબાદ તે પોતાના વતનમાં ધી સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપ ઓફ ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સાથે જોડાયા બાદ પોતાની રમતને નિખાર આપ્યો અડગ મનોબળ અને શિક્ષકોની પ્રેરણાથી તેણે ખેલ મહાકુંભ બે હજાર બાવીસમાં ડિસ્ક થ્રો અને શોટપુટ રમતમાં ભાગ લીધો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો આ ઉપરાંત પિસ્તાલીસમી ગુજરાત સ્ટેટ પેરા એથ્લેટિક બે હજાર બાવીસ ત્રેવીસમાં ડિસ્ક થ્રો અને શોટપુટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આજ દિન સુધી સાદિકાએ રમતોમાં બાર જેટલા ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે આટલેથી ન અટકતા તે હજુ રાજ્ય અને દેશ માટે રમીને ગોલ્ડ મેડલ મેળવવાની અપેક્ષાઓ રાખે છે

પારુલ પરમારે જે રીતે દિવ્યાંગ કેટેગરીની બેડમિન્ટનમાં ભારતનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે તે જ રીતે સાદિકા પણ ડિસ્ક થ્રો અને શોટપુટમાં ખેડા અને ભારતનું નામ રોશન કરવાની ઈચ્છા ધરાવે છે અડગ મનોબળ ધરાવતા સાદિકાની હિંમત માટે સો સો સલામ નમસ્કાર મારું નામ મીર સાદિકા સિકંદરભાઈ છે હું ખેડામાં રહું છું બે હજાર છમાં મારું એક્સિડન્ટ થયું હતું ત્યાં મારા એક મેં મારો એક પગ ગુમાવ્યો છે ત્યાં પછી એક્સિડન્ટ થયું તો મારા ડૉક્ટરે મારા માતા પિતાને એવું કહ્યું હતું કે આ દીકરી બચી શકે તેમ નથી પણ મારા માતા પિતાએ મને બચાવી પછી ત્યાં પછી મને ઘરે લાયા પછી અપ માનવ મંડળમાં બે હજાર આઠમાં હોસ્ટેલમાં મૂકી ત્યાં હું ભણી હોસ્ટેલમાં અને બે હજાર બારમાં મેં ખેલ મહાકુંભમાં જોડાઈ ત્યાં હું ગોલ્ડ મેડલ જીતી ત્યારથી મારા સરે મને ફૂલ સપોર્ટ કર્યો અને એમણે મને કહ્યું હતું કે સાદીકા તું કરી શકું એમ છું એટલે પછી એમાં મને ઇન્ટરેસ્ટ જાગ્યો સ્પોર્ટમાં ત્યારથી જોડાઈ છું તો અત્યાર સુધી મારા પાસે અનેક મેડલો મેં સ્પોર્ટમાં મેળવ્યા છે પછી અહીં ખેડા બાર બાર ધોરણ સુધી ભણી પછી ખેડા આવીને મેં કોલેજ પૂરી કરી કોલેજમાં મને મારા સરે બી મને બહુ સપોર્ટ કર્યો સ્પોર્ટમાં પ્રેક્ટિસ કરાવડાવી પછી નડિયાદમાં મારા રાકેશ સર છે તે ફિઝિકલ હેન્ડીકેપ સોસાયટી અમારા સંસ્થાનું નામ છે એ સરે મને ફૂલ સપોર્ટ કર્યો એમણે સરે બી મને કહ્યું કે તું કરી શકું એમ છું તું આગળ વધી શકું એમ છું એટલે પછી મને વધારે અંદર ધગસ જાગી રમત સ્પોર્ટમાં પછી બે હજાર બાવીસમાં હું ઘોડાફેક અને ચક્ર ચક્રફેંકમાં ગોલ્ડ મેડલ જીતી અને મને મનસુખ સર એમાં મારા મનસુખ સરનો ખૂબ મહેનતનો હાથ છે મનસુખ સરે મને બહુ મહેનત કરાવડાવી અને અત્યારે મારી પ્રેક્ટિસ કરાવે છે સર અને મારા ફાધરનું સપનું છે કે હું ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ જીતું અને મારું પણ સપનું છે અને મારા ફાધરનું સપનું સાકાર કરીશ